અને ચર્ચા કરીએ ભ્રષ્ટાચારના બ્રિજ પર અહીં ઇમારતો ડેમ બ્રિજ આ બધાની અંદર કોન્ક્રીટની સાથે એક મૂળભૂત તત્વ ભળેલું હોય છે ભ્રષ્ટાચાર અહીં સ્માર્ટ સિટીમાં પચાસ વર્ષના લક્ષ્ય સાથે બનતા બ્રિજ પાંચ વર્ષમાં જ દૂરધાણી થઈ જાય અહીં દરેક જગ્યાએ સ્વાર્થના નામે ભ્રષ્ટાચાર જીતી રહ્યો છે જ્યાં એક તરફ માણસ લાચાર બનીને પોતાના હક માટે મરતો હોય ત્યાં કરોડો લાખોની કટકીઓ થઈ જાય જ્યાં સરકારનું કામ ભ્રષ્ટાચાર રોકવાનું હોય ત્યાં તમાશા જોવાય અને વિપક્ષ પુરવાર થાય જે ખાઈ રહ્યો હતો તે પોતે જ ખાઈ રહ્યો હતો હતો કે પછી આગળ પણ કોઈનું પેટ ભરતો તે સવાલ થતા રહે રહે અને ભ્રષ્ટાચાર જાણે કે સિસ્ટમનો અભિન્ન અંગ બની ગયો છે અહીં વિશ્વગુરુ ગુરુ બનવાના સપના જોવાય છે જોડાવાય છે પણ પાયાની સુવિધા સમો એક સરખો રસ્તો પણ નથી મળતો આ વિશ્વગુરુ શબ્દનું અપમાન છે કે પછી સપનાનું એ ખબર નથી પડતી આ ક્યારે અટકશે એવા સવાલ થતા રહે અને બધું જેમનું તેમ ચાલતું રહે હાટકેશ્વર બ્રિજની હાલત આપણે જોઈ અને આ મુદ્દે ઘણા સમયથી સંદેશ ન્યૂઝ દ્વારા પણ અહેવાલ બતાવવામાં આવતા હતા અને આજે આખરે આ અહેવાલના પડઘા પડ્યા છે અને હાટકેશ્વર બ્રિજને લઈને સરકારને સવાલ પૂછવામાં આવી રહ્યા છે વિપક્ષ દ્વારા પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે માત્ર આ એક બ્રિજની હાલત નથી આવા ઘણા બધા બ્રિજ છે કે જે જોખમી હાલતમાં છે જર્જરિત હાલતમાં છે આવું શા માટે થાય છે તેવા સવાલ ઉઠતા રહે છે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી ભૂષણ ભટ્ટ જોડાઈ ગયા છે આપણે ચર્ચાની શરૂઆત કરીશું

ભારતીય જનતા પાર્ટીએ ક્યાં એવું કીધું કે આમાં અમે કંઈ જ બધું જવા દીધું સાચા અર્થની અંદર વાત કરીએ તો સ્થાનિક લોકોની રજૂઆત હતી આ બ્રિજ બનાવવા માટેની અહીંયા બ્રિજ બનવો જોઈએ એક્સપ્રેસ હાઈવે બન્યા પછી ટ્રાફિકની સમસ્યા આજે પણ એ બ્રિજ એ બ્રિજ બનાવ્યા પછી આજે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાએ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ અધિકારીએ એટલે પાર્ટીના કોર્પોરેશનના કોઈ પણ કામ મેયરથી મારીને નીચે સૌથી પહેલો પત્ર રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવભાઈ દેસાઈએ કમિશનરને લખ્યો અને એની માગણી કરી ચૂંટણી પહેલાં બંધ રહેલો બ્રિજ થાગર થીગડ કરીને ચાલુ થાય એવી ક્યાંક વાત હતી એમને ક્યાંકથી માહિતી મળી કે આઠાક થિગર કરીને ચાલુ કરી દેવાની વાત છે સાચા અર્થની અંદર જનહિતની અંદર આ નિર્ણય કર્યો એ ખોટું કર્યું છે ન એટલે જનહિત તો બધું છે તો આવા બ્રિજ જ કેમ બનાવો છો સવાલ તો એ થાય ને પછી તમે બંધ કરો છો પછી તમે એવું કહો છો કે ઠિંગડા મારીને પણ ચાલુ રાખીશું આવા બ્રિજ બનાવો છો શા માટે પ્રજાના ભોગે કશું જ ના હોય તો કેમ થઈ રહ્યું છે જનહિતની અંદર જ કામ હોય ભારતીય જનતા પાર્ટીએ આજે પણ ગઈકાલે પણ તમે જોયું હોય કે ખૂબ ગંભીરતાથી લેવાયેલી વિષય છે હું કંઈ એટલે કંઈ એવી વાત કહેવું નહીં સૌની અપેક્ષા ભારતીય જનતા પાર્ટી પાસે સરકાર સત્તા પર છે અમે જ એટલે અમારી અમારી પાસે જ હોય સ્વાભાવિક રીતે હોય પણ જેને ખોટું કર્યું છે એને છાવરવાની કોશિશ પણ ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક કરી હોય તો તમે બતાવો વાત ક્યાં છે વાત ત્યાં છે વાત ત્યાં છે કે આઈઆઈટી રૂડકીનો રિપોર્ટ આવે એની રાહ જોઈ જે કંઈ કરવાનું હોય કોઈ પણ વ્યક્તિ હોય હા કદાચ એ રિપોર્ટ આવી ગયા પછી કોઈ પગલા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ના લેવાય તો નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટી નથી લીધા એવું કહી શકાય પણ હજુ તો અધવચ્ચે છે દિવસ રિપોર્ટ આવ્યા પછી માન્ય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સીએમ ને કમિશનર ને અધિકારીઓને પદાધિકારીઓ એ બોલાવ્યા આથી ચર્ચા કરી અને રિપોર્ટના આધારે જે કોઈ નિર્ણય આઠ મહિનાથી આ બ્રિજ બંધ છે ચૂંટણી પહેલાનું બંધ છે આઠ મહિનાથી હા એટલે ઓગસ્ટ મહિનાથી હા ઓગસ્ટ મહિનાથી બંધ છે તો આજે ચાર મહિના ગયા અને બીજા બે છ મહિનાથી આ બ્રિજ બંધ છે ઠાકર ઠીગર કરીને ચાલુ કરવાની વાત આવી ભારતીય જનતા પાર્ટી ના થાય માની લો કે બ્રિજ ચાલુ કરી દીધું અને કોઈ અકસ્માત થયો હોય તોય દોષિત તો ભારતીય જનતા પાર્ટી કેવા જનહિતનું પગલું કે ભાઈ આની અંદર ક્યાં કશું કર ખોટું થયેલું દેખાય છે ગંભીરતા દેખાય છે અને આને કેવી રીતે પગલા લઈ શકાય એ બધી જ બાબતોની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ ગંભીરતાથી ગંભીરતાથી કામ કરી રહી છે હા હા જોઈ રહી છે એને પણ નિશ્ચિત ગંભીરતાથી કામ કરી રહી છે એટલા માટે જ 4 વર્ષ નથી થયા અને આ બ્રિજને બંધ કરવાની હાલત આવી 8 મહિના પહેલા બંધ કરી દેવામાં આવ્યો છે બનાવવામાં આવ્યો ત્યારે પચાસ વર્ષની સ્ટ્રકચરની સ્ટ્રક્ચરની લાઈન હતી અને આવું કે મજાકમાં લઈ રહ્યા છો એ આપને ખબર અને જનતાને ખબર રત્ના વોરા કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે સ્વાગત છે અને શહેર તિનવાલા સ્ટ્રકચરલ એન્જિનિયર છે આપણી સાથે જોડાઈ ગયા છે આ બંનેનું સ્વાગત છે રત્નાબેન વારંવાર મીડિયા દ્વારા રિપોર્ટ બતાવવામાં આવતા હતા ભૂષણભાઈ કહી રહ્યા છે કે અમે ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ પરંતુ બ્રિજ બનતા રહે છે તૂટતા રહે છે મારવામાં રહે આવતા છે આમાં લોકોના પ્રજાના મહા મહેનતે કમાયેલા પૈસાનું પાણી થતું રહે છે આ મુદ્દાને વિપક્ષ મીડિયા દ્વારા વારંવાર ઉઠાવવામાં આવતો શક માટે એવું ક્યારેય નથી થતું કે વિપક્ષ આવા મુદ્દાઓને લઈને આટલો જ આક્રોશિત હોય જો આ જે મુદ્દો છે બ્રિજનું સૌથી પહેલાં હું આપનું ધ્યાન દોરવા માગું છું કે બે હજાર પંદરમાં આ બ્રિજની કામગીરી ચાલુ થઈ અને બે હજાર સત્તરમાં કામગીરી પૂરી થઈ અને પચાસ કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યું છે નાની રકમ કરોડ રૂપિયાના ખર્ચે અને પછી હું તમને તારીખ સાથે બતાવી દઉં છું કે તેર છ બે હજાર બાવીસ રોજ આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ અહીંયા બ્રિજને બંધ કેમ કરવામાં કે સમારકામ કરવું છે અને સમારકામની પાછળ નેવું લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આ હું તમને કાયદેસર બતાવી રહ્યો છું મારી પાસે રિપોર્ટ છે કોર્પોરેશનનો રિપોર્ટ છે તો નેવું લાખ રૂપિયાના ખર્ચે સમારકામ અને પચાસ કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવાનું બ્રિજ બનાવ્યું તો આવા જે મુદ્દો છે આ મુદ્દો અને છેલ્લા બે મહિનાથી આ બ્રિજ બનાવવાની કામગીરી બંધ થઈ ગઈ હવે વિપક્ષ તરીકે આજે આપણે જોયું જ હશે કે વિપક્ષ તરીકે અમારા અમારા જે નેતાશ્રી છે અર્જુન મોઢવણીયાજી તેમજ અમારા જે વિરોધ પક્ષના નેતા ઉપનેતા શ્રી છે શૈલેષ પરમારજી એ લોકો બંને ધારાસભ્યોએ આ મુદ્દાને વિધાનસભામાં પણ ઉઠાવ્યો છે અને અમારા જે લોકલ લીડર્સ છે જે હાટકેશ્વરના જે વિસ્તારમાં રહેતા જોડ ડાયર્સ છે એમને પણ જે એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર છે એમની પણ માંગણી હતી અને એમણે પણ ઘણા બધા પત્રવ્યવહારો કર્યા છે એટલે વિપક્ષ તરીકે અમે જ્યારે જ્યારે જ જ્યાં જ્યાં જરૂર પડે છે અમે અમારી અવાજ ઉઠાવીએ છીએ હવે પ્રશ્ન તો આ કહેવાય છે કે આ જે ભાજપની સરકાર છે ભરોસાવાળી સરકાર ડબલ એન્જિનવાળી સરકાર મોટી મોટી વાતો કરનારી સરકાર અને જાહેરાતો કરનારી સરકાર અને એની સામે આ દાખલો આવી ગયો છે કે પચાસ કરોડના ખર્ચે તૈયાર કરાયેલો બ્રિજ પાંચ વર્ષ નથી ચાલ્યો જેની કે પાંચ પચાસ વર્ષની એની લાઈફ લાઈન હોવી જોઈતી હતી એ પચાસ વર્ષની લાઈફ લાઈનના બદલે એ બ્રિજ પાંચ વર્ષ નથી ચાલ્યો તો આપ સમજી શકો છો કે ફક્ત ને ફક્ત પ્રજાના જે ટેક્સના પૈસા છે એને વેડફવાનું કામ કરવામાં આવે છે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે મોટી મોટી વાતો કરવામાં આવે છે અને ફક્ત ને ફક્ત પ્રજાને ભોળવી લઈને એમના મતો લઈને આ લોકો જે ભ્રષ્ટાચાર કરે છે ચોખ્ખું દેખાઈ આવે છે અને એની સામે જે બિઝનેસ તપાસની વાત છે હજી સુધી વિજલેન્સ રિપોર્ટ આવ્યો નથી ઠીક છે આપણી સાથે સ્ટ્રક્ચરલ એન્જિનિયર જોડાયા છે સાહેબ જે રિપોર્ટ સામે આવ્યા છે બે લેબના રિપોર્ટ છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે એમ ફોર્ટી ફાઇવની જગ્યાએ એમ ટ્વેન્ટી ફાઈવ ગ્રેડનું કોન્ક્રીટ કોન્ક્રીટ છે બીજો રિપોર્ટ છે એને એવું કહેવું છે કે એમ ટ્વેન્ટી ગ્રેડનું કોન્ક્રીટ છે એટલે આ કેટલું ગંભીર કહી શકાય અને આવું કઈ રીતે બની શકે કે કોઈ બ્રિજ તૈયાર કરવામાં આવે છે એ માંડ ચાળીસ દિવસ સરખો ચાલે અને પછી એમાં થીંગડા પડવા લાગે ગાબડા પડવા લાગે છે એની પાછળનું કારણ શું હોઈ શકે આની પાછળ બે મેજર કારણ હોઈ શકે એક છે સાઇટનું ક્વોલિટી કંટ્રોલ અને બીજું છે તમારું સાઈટ સુપરવિઝન જો ડિઝાઇનમાં એમ ફોર્ટી ફાઈવની ડિઝાઇનનો કોન્ક્રીટનો ગ્રેડ ડિફાઈન કરેલો હોય તો જ્યારે તમારું કોન્ક્રીટ ભરવામાં આવે એ પહેલા કોન્ક્રીટની પ્રોપરલી મિક્સ ડિઝાઇન થાય એ મિક્સ ડિઝાઇન કર્યા પછી એના પ્રમાણે પ્રોપર પ્રપોશન યુઝ કરવામાં આવે સિમેન્ટ સેન્ટ એગ્રીગેટ વોટર સિમેન્ટ રેશિયો આ બધા પેરામીટર્સ કન્સિડર કરીને એમ ફોર્ટી ફાઈવની સ્ટ્રેન્થ વાળી કોન્ક્રીટ જ આપણા બ્રિજમાં યુઝ કરવું જોઈએ સેકન્ડ થિંગ છે કે ભાઈ સાઇટ સુપરવિઝન કે સાઇટનું સુપરવિઝન અને ક્વોલિટી કંટ્રોલ દેટ ઇઝ મસ્ત એ જો પ્રોપર વેમાં ના થાય તો પણ ક્વોલિટીમાં ઇશ્યુ આવવાના હન્ડ્રેડ પર્સન્ટ ચાન્સીસ છે હજુ એક વસ્તુ છે કે સપોઝ કોન્ક્રીટ તમારું નખાઈ ગયું કોન્ક્રીટ ફિલઅપ થઈ ગયું કાસ્ટ થઈ ગયો બ્રિજ એ પછી પણ કોન્ક્રીટના ક્યુબ લેવામાં આવતા હોય છે સાઈટ પર સ્લમ્પ ટેસ્ટ કરવામાં આવતો હોય છે એ કોન્ક્રીટની ક્વોલિટી ચેક કરવા માટે ક્યુબ્સ છે એ લેબોરેટરીમાં જાય અને કોન્ક્રીટના ક્યુબનું ટેસ્ટિંગ થઈ અને પછી ફાઇનલ આવતું હોય છે રિઝલ્ટસ આવતા હોય છે જો એમ ફોર્ટી ગ્રેડ કોન્ક્રીટ ડિફાઇન કરેલો હોય પહેલેથી ડિઝાઇનમાં અને એમ ટ્વેન્ટી ફાઇવ કે એમ ટ્વેન્ટીની સ્ટ્રેન્થ આવે તો એ કેસમાં ઇટ ઇઝ મેન્ડેટરી કે જે પણ

જનરલી જ્યારે બ્રિજ ડિઝાઇન થાય ત્યારે એ પચાસ વર્ષ કે સો વર્ષ માટેની લાઈફ માટે ડિઝાઇન થતો હોય છે એમ ફોર્ટી ફાઈવ કોન્ક્રીટનો ગ્રેડ યુઝ કરીને જ્યારે ડિઝાઇન કરવા આવતો હોય તો આઈ એમ એઝ્યુમિંગ કે મિનિમમ પચાસ વર્ષની લાઈફ માટે બ્રિજને ડિઝાઇન કરવામાં આવેલો હોય અને જો પ્રોપર સ્ટ્રક્ચર ડિઝાઇન હોય એની બરાબર છે એ પણ પચાસ વર્ષ માટે ડિઝાઇન પેરામીટર કન્સિડર કરીને બ્રિજની ડિઝાઇન હોય પણ સાઇટ પર જો પ્રોપર ક્વોલિટી કંટ્રોલ ના થયા હોય તો એની ડિઝાઇન પાંચ વર્ષ પણ ના કહેવાય હા તો પછી એની પાછળનું કારણ શું હોય તમને લાગે છે કે મોટા પાયે ભ્રષ્ટાચાર આમાં થયેલો હોવો જોઈએ તો જ આટલી ખરાબ હાલતમાં આટલા સમયમાં જ આવી જાય ભ્રષ્ટાચારનું તો મેડમ મને નથી ખબર પણ એક વસ્તુ કહી શકું છું કે સાઇટ પર ક્વોલિટી કંટ્રોલ પ્લસ સાઇટ સુપરવિઝન પ્રોપર ના થયું હોય તો જ એમ ફોર્ટી ફાઈવની કોન્ક્રીટનો ગ્રેડ હોય એમની એમ ટ્વેન્ટી સ્ટ્રેન્થ આવે અધરવાઇઝ

આપણને ખબર છે કે આપણા દેશમાં એમ પણ જિંદગી કેટલી સસ્તી છે અને સામાન્ય લોકોની જિંદગી તો સાવ સસ્તી છે તો એવું નથી કે આ માત્ર હાડકેશ્વર બ્રિજની વાત છે નારોથી વિશાલાને જોડતો જે બ્રિજ છે લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ એની પણ આટલી જ ખરાબ હાલત છે એના કોર્ડન કરેલી પાળીમાંથી સળિયા બહાર આવી ગયા છે કોઈ વાહન ત્યાંથી નીકળે તો કંપન થાય છે શું એની પડવાની રાહ જોવાઈ રહી છે આપડે લાલબહાદુર સાથે નેશનલ હાઈવેમાં નેશનલ હાઈવેની ડિઝાઇન બી તૈયાર થઈ ગઈ એ જોઈ પણ ગયા એનો ડીપી પણ તૈયાર થઈ ગયો અગાઉ એ બ્રિજ ઉપર આપ આ બધા અમદાવાદના લોકો જાણે છે કે ટોલનાકું હતું એ બ્રિજની સ્ટેન્ડનિંગ પૂરી થઈ અત્યારે બ્રિજને જે તે રીતે નવી રીતે બનાવો કેન્દ્ર સરકારે પણ ખૂબ ગંભીરતાથી લીધું નેશનલ હાઈવેના અંદરમાં આવે છે ગુજરાત સરકારે પણ લીધેલું છે એની સાથે સાથે સરખેજથી જુવાપુરા સુધીનો બ્રિજ નવો કરવો આ આ બાબત ચાલી રહી છે પૂર્ણતાના રહે છે એટલે એ વાત અને આ વાત એની એ એક એ કેટલા વર્ષ જૂનો બ્રિજ આ કેટલા વર્ષ વાત જ્યાંથી શરૂઆત થાય હું તમે કીધું કે તારી એ વાત કરી કે રત્નાબેનને પણ વાત કરી કોઈને આની અંદર ભ્રષ્ટાચારવાળી વાત છોડવાવાળી વાત કે એને આશરો આપવા વાળી વાત આવે ને જે વાત સાચા અર્થની અંદર જનહિતની વાત હોય એ વાત હોય રહેવાની જ છે અચ્છા વાત એટલી છે કે બ્રિજની ડિઝાઇન બની ત્યારે કયા અધિકારી હતા બ્રિજ બન્યો ત્યારે કયા અધિકારી હતા એક મારી મારી હું તમને કહું એની ના નથી આમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિની જવાબદારી રત્નાબેન બી કોર્પોરેટર રહેલા છે એ હોય હું હોઉં તમે હોય કોઈ પણ હોય આજે રોડ બનતો હોય તો મને શું ખબર પડે તમને શું ખબર પડે આપણે ટેકનિકલ માણસ નથી હા આપણી રજૂઆતને ધ્યાને લઈને એનું કામ કરાવવું

બ્રિજ આખો તૈયાર થઈ જાય અમદાવાદને ફાટક મુક્ત બનાવ્યું હોય તો એ એની મંજૂરી નહોતી મળતી બ્રિજ આખો તૈયાર થઈ જાય પણ ડબલ એન્જિનની સરકાર હોવાથી જે કામ દસ દસ વર્ષથી નહોતું થતું એ કામ આજે છ મહિના બાર મહિનામાં થતું હતું એના માટે નહીં ડબલ એન્જિન જનહિતની વાત છે ડબલ એન્જિનની સરકારમાં ભૂતકાળની અંદર હું આ મેટ્રો રેલ તો મેટ્રો રેલ ભૂતકાળમાં દિલ્હીને પૈસા અપાય કેન્દ્ર સરકાર આપે બેંગ્લોરને આપે પણ ગુજરાતની અંદર

આપ બી એસજી હાઈવે પર જુઓ તો સનાતલથી મારી અને છેક વૈષ્ણવદેવી સુધી પાંત્રીસ બ્રિજ બનાવ્યા છે પૂર્વની અંદર અઢાર બ્રિજો બનાયા છે અંડરગ્રાઉન્ડ રેલવે રેલવેની ફાટકોની અંદરથી અંડરગ્રાઉન્ડ અંડર બ્રિજો સત્યાવીસ બનાવ્યા છે આ બધી સુવિધાઓ અને આ બ્રિજની અંદર પણ બ્રિજ ની અંદર પણ પાણી ભરાતા હતા લોકોને તેના લોકોને ખબર છે હાઈવે જતો હતો એક્સપ્રેસ હાઈવે જોડતો બ્રિજ ત્યાંથી જતો હતો ત્યાં બ્રિજ બનાવવાની વાત હતી અને બ્રિજ બનાવ્યો છે આજે પણ હું અહીંયા બેઠા બેઠા કઉ છું ડંકાની ચોટ ઉપર કઉ છું કે ભારતીય જનતા પાર્ટી એ કોઈ ચબર મંદી હશે આની છોડવા માં નહીં આવે આ એક કરટાયલું વાક્ય થઈ છે ભ્રષ્ટાચારના બ્રિજ ક્યારેક મોતના બ્રિજ પણ બની જાય છે એનું ઉદાહરણ પણ આપણે સમક્ષ છે કે જ્યારે મોરબી બ્રિજ દુર્ઘટનામાં 135 નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા અને આવા કેટલા બ્રિજ હજુ પણ ગુજરાતમાં છે વિકાસના સેતુના નામે ઊભા કરવામાં આવે છે અને આ વિકાસના સેતુ ક્યારેક વિનાશના સેતુ પણ બની જતા હોય છે ચર્ચા આપણે કરી રહ્યા છીએ ચર્ચામાં આગળ વધીએ રત્નાબેન ભૂષણભાઈ જે રીતે કહી રહ્યા હતા કે આપણે જનતાના પ્રતિનિધિ છે પરંતુ આપણે ટેકનિકલ

નથી આપતી હું પોતે પણ કોર્પોરેટર રહી ચુકેલું જયારે તમે બોલતા હતા મેં તમને ડિસ્ટર્બ નથી કર્યા મહેરબાની કરીને હવે મારો વારો છે મને બોલવા દો તમે પ્લીઝ ડિસ્ટર્બ ના કરો તો આ તો શું કેવાય જવાબદારીમાંથી છટકવા વાળી વાત છે એમને કંઈ ખબર ના પડે ટેકનિકલી શું થાય શું નહીં વસ્તુ અહીંયા એવી છે કે ટેકનિકલી જે હોય એ પરંતુ જવાબદારીમાંથી ચટકી ના શકાય અને આ જે રીતે આ જે સ્ટ્રકચર તૈયાર થયું આ જે હાટકેશ્વર બ્રિજવાળું એની જ હું વાત કરું છું કે આટલા બધા પૈસા આજે આપણે એક સામાન્ય પરિવારના માણસે એક એક બે બે રૂપિયા બચાવવા માટે લોકો શટલ રિક્ષા પકડે અને પોતાના ઘરનું બજેટ ના ખોડવાઈ જાય એના માટે એ લોકો ઘણી તકેદારી રાખતા હોય અને આ એક ઝટકે જ જે રીતે ટેક્સ ઉઘરાઈ લેવામાં આવે છે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ ઉઘરાવા માટે વિકાસના નામે તમે મોટી મોટી જાહેરાતો છાપાઓમાં આપો છો અને એના એના જે પૈસા થાય છે એની પણ આપણે જવાબદારી લેવાની વાત છે અને ભૂષણભાઈ હમણાં જ કીધું કે અમદાવાદમાં ફાટક મુક્ત અમદાવાદ થઈ ગયું છે બંધ થઈ જાય છે અને લોકોને કેટલી હાલાકી પડે છે તો શું એ જોવાની જવાબદારી સત્તામાં બેઠેલા લોકોની નથી બીજી વાત હું કહું છું કે એમણે અત્યારે એટલા બધા બ્રિજો ગણાવી દીધા પણ એ બ્રિજોની ગુણવત્તાની સામે શું એના તમારે શું પગલા લેવાના છે એ તમે જોતા નથી અને અમદાવાદને બે અમદાવાદમાં ભાગ કરી દીધો અહીંયા કે છે કે સૌનો સાથ અને સૌનો વિકાસ એક બાજુ પશ્ચિમ અમદાવાદ છે અને બીજી બાજુ આ પૂર્વ ને ઉત્તર અમદાવાદ અને દક્ષિણ અમદાવાદ છે તમે પશ્ચિમ અમદાવાદની સરખામણીમાં દક્ષિણ અને પૂર્વ અને ઉત્તર અમદાવાદ જુઓ કે કેટલી ગંદકી છે કેટલી હાલાકી છે હવે તમને કહું અહીંયા એક બાજુ આ તમે જોઈ શકો છો કે એક વસ્ત્રાલ લેક છે અને બીજી બાજુ તમે અમદાવાદ પૂર્વ અમદાવાદ માં આજે લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ છે લાલ બહાદુર

જ્યારે ઘણા વર્ષો પહેલા એ સરસ મજાનું ગાર્ડન હતું ને અત્યારે એવું થાય છે કે એમાં મચ્છરોનો ઉપદ્રવ છે વરસાદ આવે એટલે સરસ મજાનું તળાવ બની જાય છે એટલે અહીં ગંદકીનું એટલું બધું સામ્રાજ્ય છે ને આ વર્ષોના વર્ષ ચાલતું જ રહે છે તમને જનતા આટલા બધા વોટ સાથે આટલી સીટો સાથે જીતાડે છે તો જનતાને સામે કંઈક તો મળવું જોઈએ ને સાચી વાત ખૂબ લોકો ભરોસો એમને એમ નથી રાખતા તો પછી ભરોસાનું આવું પરિણામ કેમ આપો છો નહીં નહીં એટલા માટે રાખે છે કે ભારતીય જનતા પાર્ટીએ જેમ બેને વાત કરી ખાલી પશ્ચિમ દિશાની વાત કરી બેન તો પૂર્વમય રહે છે હું હું બી આ બ્રિજની આ બાજુ રહું સમતોલ વિકાસ કર્યો છે બેન ક્યાંય નથી દેખાતો આપને નથી દેખાતો આપને નથી દેખાતો નારોલથી નારોલથી નરોડા સુધી કેટલા બ્રિજ બન્યા સમતોલ વિકાસની અંદર કેટલા બગીચા બન્યા કેટલા અર્બન હેલ્થ સેન્ટર બન્યા કે મેન્કો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ વટવાનું અંદર સ્પોર્ટ કોમ્પલેક્ષ વટવા જેવા ગામની અંદર વટવા હોય તમારી આંખે અંધાપો આવે એમાં કોઈને પ્રજાને શું કરવા પ્રજા તમને નથી સ્વીકારતી પ્રજા તમને નથી માનતી હા એટલા માટે ભારતીય જનતા પાર્ટીને પ્રજા એટલા માટે માને જે સંકલ્પ

ભૂષણભાઈ ભૂષણભાઈ હા હા આ હકીકત છે ભૂષણભાઈ તમે ગમે તેટલું મોટેથી બોલો પરંતુ મોટેથી બોલો એટલે ખોટું બોલા ના એવું નથી આપણને ખબર છે કે જેટલો ડિફરન્સ ભારત અને ઇન્ડિયા વચ્ચે છે એટલો ડિફરન્સ પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ વચ્ચે છે અને આ વાસ્તવિકતા છે આ સ્વીકારવી પડશે ઠીક છે આપણી પાસે સમયનો અભાવ છે ફરી ક્યારેક આ ચર્ચા આપણે કરીશું આગળ પરંતુ આ બધા મારી સાથે જોડાય આપનો ખૂબ ખૂબ આભાર અને સવાલ એ થતા રહે કે અહીં લોકોની જિંદગી કેમ આટલી સસ્તી છે લોકોના મહા મહેનતે કમાયેલા નાણાંને વેડવતા કેમ કોઈને ડર નથી લાગતો આવું શા માટે થતું રહે છે અને ક્યારેય કોઈ જવાબદેહી કેમ નથી બનતી નમસ્કાર